નિઝરના પ્રખ્યાત સર્પ મિત્ર દિલીપ પાંડવી એક નાગ અને નાગિનને રેસ્ક્યુ કર્યું. આ સાપ ગતરોજ બાથરૂમની દિવાલ પાસે ફસાયો જોવા મળ્યો હતો. સ્થાનિક લોકો સાપને મારવા માટે પ્રયાસ કર્યો હતો, પરંતુ સ્થાનિક ગામના પત્રકારો હંસરાજ પાડવી અને શંકર વરવીએ સમય સૂચકતા વાપરીને લોકોને સમજણ આપીને સાપ પકડવા માટે નિઝરના સર્પમિત્રો એવા દિલીપ પાડવીનો સંપર્ક કરતા સર્પમિત્ર એમના ટીમના મેમ્બર વિશાલ પાડવી સાથે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા, જ્યાં પ્રથમ વખત આ વિસ્તારમાં આવા કોઈ સાપને બચાવનાર આવતા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આ ઇન્ડિયન સ્પેટિકલ કોબ્રા નાગ આશરે 10-12 વર્ષનો હોય, જેને પકડવા માટે સર્પમિત્ર દ્વારા ભારે જહેમત ઉઠાવવી પડી હતી. ત્યારબાદ આખરે સફળતાપૂર્વક આ નાગનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. તેમજ નિઝર તાલુકાના સજીપુર ગામેથી એક બેબી ઇન્ડિયન સ્પેટિકલ કોબ્રા માદાનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સ્થળ પર હાજર લોકોને હંસરાજ પાડવી અને શંકર વરવી દ્વારા આ નાગ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે આ નાગનું વૈજ્ઞાનિક નામ ઇન્ડિયન સ્પેટિકલ કોબ્રા છે, જેને ગુજરાતી, હિન્દી અને આદિવાસી ભાષામાં નાગ કહેવાય છે. અને આ સાપ અત્યંત ઝેરી હોય છે અને ઝેરની અસર મનુષ્યના જ્ઞાનતંતુ પર થાય છે, જેના કારણે માનવી 3 કલાકની અંદર ઈલાજ ન કરવામાં આવે તો મૃત્યુ પામે છે. આ સાપ જન્મ પામે છે ત્યારથી આખા જીવનકાળ દરમિયાન તેમાં ઝેરનું પ્રમાણ સરખું જ હોય છે. જો આવા કોઈ સાપ ભવિષ્યમાં દેખાય તો એને મારવા કરતાં સર્પ મિત્રનો સંપર્ક કરવો, એવી માહિતી લોકોને પૂરી પાડવામાં આવી હતી. અંતમાં સર્પમિત્ર દિલીપ પાડવીએ સ્થળ પર હાજર લોકોને નિઝર તાલુકાના સજીપુર ગામેથી પકડેલ બેબી નાગિન કોબરા બતાવી કહ્યું કે આજે મને મદારી જેવો અહેસાસ થાય છે. હું આભારી છું કે હંસરાજ પાડવીએ એમના ગામમાં સાપ રેસ્ક્યુ કરવા માટે મને એક મોકો આપ્યો અને લોકોનું કુતૂહલ જોઈને મને પણ આનંદ થાય છે કે સાપ રેસ્ક્યુને લોકો પ્રોત્સાહન આપે છે. અંતમાં, જેમ પૃથ્વી પર દરેક જીવની જરૂર છે તેમ સાપ પણ પૃથ્વી માટે જરૂરી છે, જેથી સાપને મારવા કરતાં બચાવવા પ્રયાસ કરવો જોઈએ. હેમંત રાણા, ZSTV, તાપી.